અમદાવાદ પોલીસની સાયબર ક્રાઇમ ટીમે તાજેતરમાં 4 તાઇવાની નાગરિકોની ડિજિટલ અરેસ્ટના કેસમાં ધરપકડ કરી છે. આરોપીઓની ધરપકડ બાદ સામે આવ્યું છે કે તેમના જેવી 50 ગેંગ સક્રિય છે, જે તાઇવાનથી ઓપરેટ કરે છે અને માસૂમ લોકોને નિશાન બનાવે છે. તેમને ડરાવી ધમકાવીને તેમની પાસેથી મોટી રકમ પડાવી લે છે. હવે મોટો સવાલ એ છે કે આ ડિજિટલ અરેસ્ટ વળી કઈ બલાનું નામ છે. આવો વિગતવાર સમજીએ. ડિજિટલ અરેસ્ટ એ સાયબર ફ્રોડનો એક નવો જ પ્રકાર છે. છેતરપિંડી કરનાર લોકોને ધમકી આપીને પૈસા પડાવવાનો પ્રયાસ કરે છે. સામાન્ય રીતે આવા કેસમાં છેતરપિંડી કરનારા સીબીઆઈ, ઈડી, પોલીસ, જજ કે અન્ય સરકારી અધિકારીઓનો સ્વાંગ રચીને સંપર્ક કરે છે. તમે કાનૂની મુશ્કેલીમાં ફસાયા છો અને તમારી ધરપકડ થઈ શકે છે તેવો દાવો કરે છે. આ ફ્રોડ ફોન કોલ્સ, ઈમેલ અથવા સોશિયલ મીડિયા મેસેજ દ્વારા કરવામાં આવે છે. શરૂઆત ખોટો આરોપ મૂકવાથી થાય છે, જેમ કે તમારા પાર્સલમાંથી ડ્રગ્સ પકડાયું છે. ત્યારબાદ કેસ, ધરપકડ અથવા અન્ય ગંભીર પરિણામોની ચીમકી આપવામાં આવે છે અને દબાણ બનાવવામાં આવે છે. ત્યારબાદ તે ડિજિટલ અરેસ્ટમાં હોવાનું કહી તેની પાસે કેમેરો અને માઇક ચાલુ રાખવાનું કહેવામાં આવે છે. બનાવટી વોરંટ પણ મોકલવામાં આવે છે અને વિડીયો કોલ પર છેતરપિંડી કરનાર વર્દીમાં બેસે છે, જેથી કોઈ શંકાને સ્થાન જ ન રહે. તમારા મોબાઈલ કે કમ્પ્યુટરનું એક્સેસ પણ લેવામાં આવે છે. માનસિક રીતે હેરાન કર્યા બાદ આખરે મામલાને રફાદફા કરવા માટે પૈસાની માંગણી કરવામાં આવે છે અને જ્યાં સુધી વ્યક્તિ પૈસા ન આપે ત્યાં કેમેરો અને માઇક ચાલુ રાખવા માટે દબાણ બનાવવામાં આવે છે. આ તો માત્ર એક ઉદાહરણ છે. દેશમાં ડિજિટલ અરેસ્ટની અનેક ઘટનાઓ બની છે, જેને લઈને કેન્દ્ર સરકારે અખબારોમાં જાહેરાત આપીને લોકોને આવા ફ્રોડ સામે સાવચેત રહેવા માટે જણાવ્યું છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે પોતાની જાહેરાતમાં કહ્યું છે કે ગભરાવવાની જરૂર નથી, પરંતુ સાવધાન રહેવાની જરૂર છે. એ જાણી લો કે સીબીઆઈ, ઈડી, પોલીસ કે જજ વિડીયો કોલની મદદથી તમારી ધરપકડ નહીં કરી શકે. આવા કિસ્સામાં તમે www.cybercrime.gov.in અથવા હેલ્પલાઇન નંબર 1930 પર ફરિયાદ નોંધાવી શકો છો.